ભાજપે 2018માં ઈડીને સત્તાઓ આપી, પીએમએલએ અંતર્ગત કાયદો બનાવી અને જે સરકારો પાડવાનું આખું મોટું ષડયંત્ર પછી ચાલુ કર્યું હતું, જાણે આખા રાજ્ય ઉપર ડકેતી મારતા હોય ને એવી રીતે ભાજપે ચાલુ કર્યું હતું ઈડી મારફતે પીએમએલએ અંતર્ગત રેડો પાડવાનો. રેડો પડે, રેડ પડ્યા પછી ધરપકડો થાય, ધરપકડો પછી જો ભાજપમાં આવે તો ઈડી ક્લીન ચીટ આપે અને જો ન આવે તો જેલમાં જાય. અરવિંદ કેજરીવાલજીના સૈનિક સત્યેન્દ્ર જૈન સાહેબને આજે હું અભિનંદન આપું છું, જેણે દિલ્હીમાં સારામાં સારા મહોલા ક્લિનિક બનાવ્યા, જેમણે સારામાં સારી હોસ્પિટલો બનાવી, દેશમાં નંબર વન હોસ્પિટલો જો કોઈએ બનાવી હોય અને મહોલા ક્લિનિકની આખી દુનિયામાં જો નંબર વન એક કામગીરી પ્રસ્થાપિત કરી હોય તો એ જૈન સાહેબ હતા, સત્યેન્દ્ર જૈન સાહેબ. એમને ઈડીએ ધરપકડો કરી પીએમએલએ અંતર્ગત, ધરપકડ કર્યા પછી ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, ભાજપના જોડી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા, પણ એ ટકી રહ્યા, એ હિંમત બિસ્વા ન થયા, એ અજીત પવારનો બન્યા, એ શિંદે નો થયા. એના પરિણામ એને ભોગવવું પડ્યું, 2-2.5 વર્ષથી ઉપર એમણે જેલમાં રહેવું પડ્યું. તમે વિચાર કરો, આજે કોઈ સબૂત ઈડી આપી ન શક્યું, કોઈ સબૂત ન આપી શક્યું, આજે જમાનત ઉપર જામીન ઉપર બહાર આવ્યા. પણ સવાલ એ છે કે એમણે એટલો સમય દિલ્હીનું કામ ન કરી શક્યા, એમણે દિલ્હીના લોકોની સેવા ન કરી શકી, એમણે જેલ ભોગવવું પડ્યું અને જવાબદાર કોણ? આજે અદાલતે બહુ સ્પષ્ટ કરી દીધું, કોઈ એવા સબૂતો નથી કે જ્યાં સત્યેન્દ્ર જૈન સાહેબને જેલમાં રાખી શકાય. અને તમે જે કાયદાનો દુરુપયોગ કરી અને ભાજપે જે આખો ષડયંત્રો રચ્યા છે સરકારો પાડવાના, અરવિંદ કેજરીવાલજીના સત્યેન્દ્ર જૈન સાહેબના સૈનિકને હું અભિનંદન આપું છું કે જેમણે ન ઝૂક્યા ન ડર્યા, જેલ જવાનું પસંદ કર્યું અને અંતે એ શુદ્ધ થઈ, અણીશુદ્ધ થઈને બહાર આવ્યા છે. હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભાજપને પણ મને વિનંતી છે કે હવે ઈડી નામના શસ્ત્રને તમે મ્યાનમાં રાખજો, સરકાર બદલતા આ જ ઈડી કદાચ તમને મ્યાનમાં ન કરીને.